विद्यार्थी मित्रों, सेंट जेवीस स्कूल आदिपुरना ई क्लास में आप सौनु हार्दिक स्वागत है। धोरण 7 एनसीईआरटी गणित प्रकरण 2 अपूर्णांक अने दशांश अपूर्णांक आ प्रकरण आज आप शुरू कर जई रहा छे। तो चलो आपणे समझी। विद्यार्थी मित्रों, प्रकरण 2 अपूर्णांक अने दशांश अपूर्णांकना दाखला करिए। एनाथी पहला आपणे थोड़ी एनी थियरी समझी लीए जेथी आपने दाखला गणवामां सरलता रहे। तो अपूर्णांक अने दशांश अपूर्णांक, तो एमां अपूर्णांक, तो अपूर्णांक एटले शुं? तो अपूर्णांकना नाम परथी ज खबर पड़े छे के जे पूर्णांक नथी ते अपूर्णांक, जे पूर्णांक नथी ते अपूर्णांक। तो आपणे पूर्णांक संख्याओ विशे शीखी आया छीए। पूर्णांक संख्याओ कई कई हती? 0, 1, 2, 3 अनंत सुधीनी धन बधी संख्याओ, -1, -2, -3 अनंत सुधीनी बधी ऋण संख्याओ। आ बधी संख्याओ जे छे ई कई हती? पूर्णांक संख्याओ हती। तो जे आ पूर्णांक नथी ते बधी संख्याओ कई छे? अपूर्णांक संख्याओ, एटले के जे पूरी नथी ते अपूर्णांक संख्याओ। हवे अपूर्णांक संख्याओ विद्यार्थी मित्रों बे भाग पड़े छे, एक सादो अपूर्णांक अने बीजो दशांश अपूर्णांक। अपूर्णांकना केटला भाग पड़े छे? बे भाग, सादो अपूर्णांक अने दशांश अपूर्णांक। तो सादो अपूर्णांक एटले पीक्यू स्वरूपना जे पूर्णांको अपूर्णांको ए बधा पीक्यू स्वरूपे हशे अने एनी अंदर अंश अने छेद स्वरूपे तमने संख्याओ बतावेली हशे। सादा अपूर्णांकमां तमने अंश अने छेद प्रकारनी संख्या बतावेली हशे। तो ऊपरनो अंक जे छे ई अंश बतावशे अने नीचेनो अंक जे छे ई छेद बतावशे। હવે સાદા અપૂર્ણાંકના પણ પાછા બે ભાગ પડે છે। સાદા અપૂર્ણાંકના કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। તો શુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય। શું? જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક। તો જેમ કે એક ઉદાહરણ જોઈએ, 3 ના છેદમાં 8, તો 8 એ સંખ્યા મોટી છે અને 3 નાની છે, તો અંશ નાનો અને છેદ મોટો, તો આ પ્રકારના અપૂર્ણાંક કેવા અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક। એ જ રીતે અશુદ્ધ અપૂર્ણાંક, તો અશુદ્ધ અપૂર્ણાંકની અંદર શું હશે? અંશ મોટો અને છેદ નાનો હશે। અંશ મોટો અને છેદ નાનો હોય તેવી સંખ્યાઓ શું હશે? અશુદ્ધ અપૂર્ણાંક। તો ઉદાહરણ જોઈએ, 15 ના છેદમાં 7, તો 15 મોટી સંખ્યા છે અને 7 નાની સંખ્યા છે, તો 15 ના છેદમાં 7 એ કઈ સંખ્યા છે? અશુદ્ધ અપૂર્ણાંક। હવે વિદ્યાર્થી મિત્રો, આ દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ તો તમે લોકો 0.3, 1.2, 3.4, 4.6 એ બધી સંખ્યાઓની વાત કરતા હો છો, તો ત્યાં એની અંદર જે આ પોઈન્ટ જે છે એને દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે। આ પોઈન્ટને શું કહેવામાં આવે છે? દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે 3.8 એક સંખ્યા લઈએ, તો 3.8 ને 38 ના છેદમાં 10 એમ લખાય। તો હવે તમે કહેશો કે આ તમે 3.8 ને 38 ના છેદમાં 10 લગ્યા, તો એમાં તો બહુ ખબર પડી નહીં। તો આપણે એને સમજીએ, ભાગાકારમાં 10, 100, 1000 આગળ 4 મીંડા લગાવો, 5 મીંડા લગાવો, 6 લગાવો, તો જેટલા પણ શૂન્ય હોય એટલા ડગલા ડાબી બાજુ ખસીએ આપણે। તો 38 ના છેદમાં 10 છે, તો એને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો 38 ના છેદમાં 10 જે છે એ કઈ સંખ્યા છે? સાદો અપૂર્ણાંક છે। આ શું દર્શાવે છે? 38 ના છેદમાં 10 સાદો અપૂર્ણાંક દર્શાવે છે। હવે એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો એના છેદમાં કેટલા શૂન્યવાળો અંક છે? 1 શૂન્યવાળો અંક છે। તો આપણે 38 પછી આ દશાંશ ચિહ્ન તો છે જ, પણ હવે આપણે એનાથી એક ડગલો ક્યાં જવાનો છે? ડાબી બાજુ જવાનું છે। તો આને દશાંશ સ્વરૂપે આપણે લખવું હોય તો 38 તો લખશું, પણ 1 શૂન્ય છે 10માં, તો આપણે એક ડગલું ડાબી બાજુ ખસશું અને ત્યાં આપણે દશાંશ ચિહ્ન લખશું। તો 3.8 એ 38 ના છેદમાં 10 નો દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ છે। એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ, 548 ના છેદમાં 100, તો કેટલા શૂન્ય છે? 2 શૂન્ય, તો 548 આપણે લખશું। હવે 548 ને છેલ્લે દશાંશ ચિહ્ન તો છે જ, પણ હવે 2 શૂન્ય છે, તો આપણે 2 ડગલા ડાબી બાજુ ખસવાનું છે, પહેલું અને બીજું 2 ડગલા ડાબી બાજુ ખસશું અને પછી આપણે શું મૂકશું? દશાંશ ચિહ્ન મૂકશું। તો 548 ના છેદમાં 100 આ સાદો અપૂર્ણાંક કહેવાય, એને દશાંશ અપૂર્ણાંકમાં કેમ લખાય? 5.48।
હજી તે ત્રણ શૂન્ય હોય છેદમાં તો ત્રણ ડગલા ડાબી બાજુ ખસવાનું, ચાર શૂન્ય હોય છેદમાં તો ચાર ડગલા ડાબી બાજુ ખસવાથી આપણને દશાંશ અપૂર્ણાંક મળે છે. હા, તે ભાગાકારની વાત. હવે આપણે ગુણાકાર વિશે સમજીએ. તો ગુણાકારમાં જો દસ, સો કે હજાર વડે ગુણાકાર કરેલો હોય તો જેમ આપણે ભાગાકારની અંદર જેટલા શૂન્ય હોય એટલા ડગલા ડાબી બાજુ ખસતા હતા, ગુણાકારની અંદર એટલા શૂન્ય આપણે જમણી બાજુ ખસવાનું છે. તો એક ઉદાહરણ જોઈએ. 748 ગુણ્યા 10, તો 10માં કેટલા શૂન્ય છે? 1. તો 748 પછી પોઈન્ટ તો આવે છે, પણ હવે આને આપણી કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ ખસવાનું છે. તો જવાબ શું આવશે? 7448. તો 10 તમારે છેલ્લે લગાવવાનો છે. એવી રીતે 2 શૂન્ય હોય તો 2 શૂન્ય પાછળ આવશે. ત્યારબાદ વાત કરીએ આપણે વ્યસ્ત સંખ્યાની. તો વ્યસ્ત સંખ્યા વિશે તમે જાણો જ છો. તો 3/4ની વ્યસ્ત સંખ્યા તમારે જો લખવી હોય તો તમારે ઉપરનું માળું નીચે ને નીચેનું માળું ઉપર કરો છો, તમે જાણો છો. એટલે કે અંશ જે છે એ છેદ બની જાય અને છેદ જે છે એ શું બની જાય? અંશ બની જાય. તો 3/4ની વ્યસ્ત સંખ્યા શું મળશે? 4/3. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ. 5/5ની વ્યસ્ત સંખ્યા શું મળશે? 1/5. તો 5/5 એ કાંઈ નથી, તો 1 તો છે. તો 5ની વ્યસ્ત સંખ્યા શું હશે? 1/5. હવે અહીંયા 3/4ની વ્યસ્ત સંખ્યા 4/3 કેવી રીતે થઈ? તો આપણે તો એ જ કર્યું કે 1/3/4 આપણે લખ્યું. હવે છેદનો છેદ હોય ક્યાં જાય? અંશમાં જાય. તો શું બની ગઈ? 4/3. તો આ રીતે આપણને 3/4ની વ્યસ્ત સંખ્યા મળશે 4/3. ત્યારબાદ આપણે વાત કરીએ સમછેદી અને વિષમછેદી સંખ્યાની. તો જે સંખ્યાઓનો છેદ સરખો હોય, જે અપૂર્ણાંક સંખ્યાઓનો છેદ સરખો હોય તેને શું કહેવાય? સમછેદી સંખ્યાઓ કહેવાય. અને જેનો છેદ સરખો ન હોય તેને વિષમછેદી સંખ્યાઓ કહેવાય. તો સમછેદી સંખ્યાઓનો સરવાળા બાદબાકી તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા છો. વિષમછેદી અપૂર્ણાંકોની આપણે સરવાળાની વાત કરીએ તો એક ઉદાહરણ આપણે સમજીએ. તો 2 સંખ્યાઓ છે 3/4 + 7/5. તમે જોઈ શકો છો બંનેનો છેદ અલગ અલગ છે, 4 અને 5. તો જ્યારે આવું હોય ત્યારે બંનેના છેદનો આપણે શું કરી લેવાનું? લસા શોધી લેવાનો. તો 5 અને 4નો લસા શોધીએ તો 2 × 2 = 4, 5 + 5. પછી 2 વડે ફરીથી ભાગ ચાલશે, 2 × 2 અને 5 + 5. હવે 5 વડે ભાગ ચાલશે, 5 × 1 = 5. તો આપણને શું મળ્યું? 2 × 2 × 5. જેના વડે આપણે ભાગાકાર કરો છે એ બધાનો શું કરવાનો છે? ગુણાકાર. તો 2 × 2 = 4 અને 5 + 4 = 20. તો લસા શું મળ્યો આપણને? આ બંને અપૂર્ણાંક સંખ્યાઓનો 20. હવે બંનેના છેદમાં આપણને 20 લાવવું હોય તો 4ને આપણે કેટલા વડે ગુણવું પડે? 5 વડે. તો જે સંખ્યા વડે તમે છેદને ગુણો એ જ સંખ્યા વડે તમારે કોને ગુણવું પડે? અંશને પણ તમારે ગુણવું પડે. તો 3/5 અને 4/5. એવી રીતે 7/5, તો 5ને કેટલા વડે ગુણવાથી 20 થાય? તો 4 વડે. તો છેદને પણ તમે 4 વડે ગુણો તો અંશને પણ 4 વડે તમારે ગુણવા પડે. તો આમ 5/5 એટલે તમારે 1 વડે જ ગુણાકાર કર્યો છે હકીકતમાં. તો એવી રીતે 4/4 તો તમે હકીકતમાં તો 1 વડે જ ગુણાકાર કર્યો કહેવાય. તો આપણે કરીએ ગુણાકાર. તો 5 તેરી અહીંયા શું મળશે? 15. અને છેદમાં શું મળશે? 5 + 20. એવી જ રીતે અહીંયા 7 + 4 કેટલા મળશે? 28. અને છેદમાં શું મળશે? 5 + 20. તો 15 + 28 અને છેદ સરખો મળી ગયો એટલે આપણે શું લખશું? 20. તો 15 + 28 કેટલા મળશે? 43. તો 43/20. તો આમ આપણે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળાનો જવાબ મેળવ્યો. એવી રીતે બાદબાકીમાં પણ એવી રીતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થોડી આપણે વચ્ચે વચ્ચે આવતા દાખલાઓની વચ્ચે આવતી થિયરી સમજી. આ ઉપરાંત સ્વાધ્યાયમાં વચ્ચે વચ્ચે જ્યારે થિયરી આવશે, સમજૂતી આવશે, તો હું તમને વચ્ચે વચ્ચે પણ જાણકારી આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.